પાંડેસરા પોલીસે બાતમીના આધારે ભેસ્તાન રસ્તા પાસેથી ચાર ગઠિયાઓને ઝડપી પાડ્યા છે તેઓ બેંકની બહાર ઉભા રહી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી અને તેમની પાસેથી રૂપિયા લઈ અને તેમને કાગળની થપ્પી પધરાવી દઈ ફરાર થઈ જતા હતા પાંડેસરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ હરપાલસિંહને બાતમી મળી હતી કે બેંકોની બહાર લોકોને છેતરતી ટોળકી કારમાં ફરી રહી છે થોડા સમયમાં ભેસ્તાન ત્રણ રસ્તા પાસે એસબીઆઈ બેંક પાસે આવવાના છે તેથી પાંડેસરા પોલીસે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે કારમાં આવેલા આરોપીઓ દીપક બૈદ્યનાથ પાંડે કમલેશ ઉર્ફે રાજુ રાજ સત્યનારાયણ તિવારી ઉમાશંકર ઉર્ફે મનોજ બંસીવાલા બિંદેને અનેક કિશોરને પકડી પાડ્યો હતો તેમની પાસેથી કાર મોબાઈલ ફોન અને કાગળની થપ્પીલ સહિતનો મુદ્દેમાલ કબજે કર્યો છે આરોપીઓ બેંકની બહાર ઊભા રહી બેન્કના ગ્રાહકોને વાતોમાં ભેળવી છૂટા રૂપિયા આપવાના બહાને કે સેઠના રૂપિયા ચોરી કર્યા છે બેંકમાં ભરવાના છે મદદ કરો એવું કહીને કેટલીક વખત ચપ્પુ બતાવીને લૂંટ કરવાની ટેવ ધરાવે છે આરોપીઓએ પાંડેસરામાં આવી રીતે લૂંટ કરવા ઉપરાંત સુરતમાં અન્ય વીસ બેંકોમાં બહાર આવી રીતે ઠગાઈ કે લૂંટ કરી છે આ ઉપરાંત વાપી ઉમરગામ સેલવાસ દમણ મુંબઈ નાસિક અને દિલ્હીમાં પણ આવી રીતે નોટોના બદલે કાગળની થપ્પી પધરાવી વધુ વીસ સ્થળે મળી ચાલીસ થી વધુ સ્થળે લોકો સાથે ઠગાઈ કર્યાનું ટોળકીએ કબૂલ્યું છે કેમેરામેન મારુ ટેલર સાથે સોનલ ટોપીવાલા દિવ્યા ન્યૂઝ સુરત